ભરૂચમાં જિલ્લા ન્યાયાલય ખાતે તથા તાવાની તાલુકા કોર્ટોમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને ભરૂચના જિલ્લા મુખ્ય ન્યાયાધીશ પી એસ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ તેમજ એમ બી ધાસુરા રોકેટી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સંચાલન હેઠળ ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ન્યાયાલય સંકુલ ભરૂચ ખાતે યોજાયેલા લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં નામદાર ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત બ્રહ્મા ભટ્ટના વરદ હસ્તે દ્વીપ પ્રાગટ્ય કરી સદર લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયિક અધિકારીઓ સરકારી વકીલો સહિત ભરૂચ વકીલ બારના હોદ્દેદારો સહિત વકીલો અને ન્યાયિક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો આડત્રીસના કેસો નાણાં વસૂલાતના કેસો વાહન અકસ્માતના વળતરના કેસો લેબર તકરારના કેસો વીજળીના તથા પાણીને લગતા કેસો લગ્ન વિષયક કેસો જમીન સંપાદન વળતરના કેસ નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસ મહેસૂલના કેસ ખોરાકીના કેસ અન્ય સિવિલ કેસ જેવા કે ભાડા સુખાધિકારના અધિકારી મનાઈ હુકમ વિશિષ્ટ પાલનના દાવા વગેરેના કેસ પ્રિલિટિગેશનના લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ્સ ઓફ મેજિસ્ટ્રેટ સહિત કુલ અગિયાર હજાર કેસો લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા